હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એકદમ લાજવાબ મિક્સ વેજીટેબલ પુલાવ બનાવવાના છે તો ચલો શરૂ કરીએ તો તેના માટે મેં એક પેન મૂક્યું છે તે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર પનીરના ટુકડાને ફ્રાય કરી લઈશું પનીર ઓપ્શનલ છે તમારી પાસે ના હોય તો તમે ના પણ નાખો તો પણ ચાલે મારી પાસે છે તો હું નાખું છું પનીર ફ્રાય થઈ ગયું છે તો આપણે તેને કાઢી લઈએ ત્યારબાદ થોડા કાજુને બી ફ્રાય કરી લઈશું બસ એક જ મિનિટ માટે કાજુને પણ ફ્રાય કરી લઈશું આપણે કાજુ કાઢ્યા પછી થોડો ફૂલેવાડ મોટો મોટો કટ કરેલો તેને પણ આપણે ફ્રાય કરી લઈશું એને ફ્રાય કરી લઈશું તો આપણા પુલાવમાં ફૂલેવારની એક જે સ્મેલ આવે છે તે નહીં આવે એટલે આપણે ફૂલેવારને ફ્રાય કરીને જ લેવાનો ત્યાર પછી મેં એક વાટકામાં દોઢ ગ્લાસ બિરિયાનીવાળા ચોખા લીધા છે બાસમતી રાઈસ તેને આપણે પલાળી લઈશું હું તેને ખાલી મસાલો શેકીશ ત્યાં સુધી જ પળાળીશ મતલબ પાંચ દસ મિનિટ તમે તેને અડધો કલાક પણ પલાળી શકો છો ત્યારબાદ આપણે પુલાવ કુકરમાં જ બનાવવાનો છે તો કુક્કર ગેસ પર મૂકી દઈએ અને બે ચમચી જેવું તેલ નાખી દઈએ તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું નાખી દઈશું થોડા આખા મસાલા નાખીશું તેજપત્તા છે દાલચીની છે મરિયા છે લવિંગ છે ચકરી છે તે તેલમાં થોડું ફૂટી જાય એટલે આપણે તેની અંદર લાંબી લાંબી કટ કરેલી એક ડુંગળી નાખીશું તમને ડુંગળી ના પસંદ હોય તો તમે ડુંગળી વગર પણ પુલાવ બનાવી શકો છો ડુંગળી થોડી શેકાઈ જાય એટલે આપણે તેની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું જો તમે આદુ લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી ટામેટા નાખીશું ટામેટા શેકાઈ જાય તેના માટે ટેસ્ટ મુજબ મીઠું નાખી દઈશું ત્યારબાદ થોડી ફણસી એડ કરીશું અડધા બાઉલ જેટલી તમે આ પુલાવમાં ગમે તે તમારા ફેવરેટ શાકભાજી નાખી શકો છો મેં એક બટાટું નાખ્યું છે હાફ બાઉલ શિમલા મિર્ચ નાખ્યું છે તમને જે મસાલા ગમે તે આખા મસાલા એડ કરજો અને તમને જે શાકભાજી પણ ગમે તે બધું જ શાકભાજી તમે એડ કરી શકો છો થોડા ગાજર બી એડ કર્યા છે મેં નાના નાના કટ કરેલા જો તમે બાળકો માટે બનાવતા હોય તો ગરમ મસાલો સ્કીપ પણ કરી શકો છો આખા ગરમ મસાલાને આપણા શાકભાજી થોડા શેકાઈ ગયા છે તો આપણે તેની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર થોડી હળદર થોડો ગરમ મસાલો એડ કરી તેને સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે આપણું શાકભાજી તો આપણે પલાળેલા ચાવલને ધોઈ અને કૂકરની અંદર એડ કરી દઈશું ત્યારબાદ એકદમ હળવા હાથે તેને મિક્સ કરવાના છે નહીં તો આપણા જે ચોખા છે તે તૂટી જશે મેં તેની અંદર આખા કટ કરેલા બે લીલા મરચાં નાખ્યા છે અને નાની ઝીણી કટ કરેલી પુદીનાની થોડી પત્તીઓ અને ધાણા નાખ્યા છે અને જે આપણે ફ્રાય કરીને મૂક્યું હતું કાજુ ફુલેવાર અને પનીર તેને પણ આપણે એડ કરી લઈશું થોડો લીંબુનો રસ એડ કરીશું જેથી આપણા ચોખા પુલાવ બને તો એકદમ ખીલેલો ખીલેલો પુલાવ બનીને રેડી થાય હવે બધું મિક્સ કરી લઈશું એકદમ હળવા હાથે ત્યાર પછી આપણે દોઢ ગ્લાસ ચોખા લીધા હતા તો દોઢ જ ગ્લાસ પાણી નાખીશું કેમકે આપણે શાકભાજી પચાસ ટકા જેવું ચડી ગયું છે તો તેને વધારે ટાઈમ નહીં લાગે એટલે દોઢ ગ્લાસ જેટલું જ પાણી નાખીશું તમે આ માપથી જ બનાવશો તો તમારો પુલાવ એકદમ કમ્પ્લીટ રેડી થશે તેને મિક્સ કરી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈ ફૂલ ગેસ પર એક સીટી વાગવા દઈશું અને ત્યારબાદ ગેસ એકદમ ધીરો કરી અને ત્રણ ચાર મિનિટ જેવું તેને કૂક થવા દઈશું ધીમા શેકે ત્રણ ચાર મિનિટ પછી એક સીટી વાગ્યા પછી ત્યારબાદ ધીમો ગેસ કરી લેવાનો અને ત્રણ ચાર મિનિટ ગેસ પર જ રહેવા દેવાનું અને પછી હવા કાઢી લઈ અને આપણે ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે આપણો પુલાવ રેડી થઈ ગયો છે આપણું આ માપ એકદમ પરફેક્ટ છે આનાથી આપણો પુલાવ એકદમ ખીલેલો ખીલેલો તૈયાર થશે અને તેના એકે એક દાણા છૂટા પડી જશે આપણે તેને એક વાસણમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો કેટલો જોરદાર પુલાવ રેડી થઈ ગયો છે આપણે આની અંદર નાખેલા વેજીટેબલ પણ મસ્ત ચઢી ગયા છે આ પુલાવ તમે દહીં સાથે પણ ખાઈ શકો છો અને ખાવામાં એકદમ મજા આવે તેવો પુલાવ રેડી થઈ ગયો છે તો તમે પણ માણો મજા આ શિયાળામાં એકદમ પરફેક્ટ વેજીટેબલ પુલાવની તો તમને જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને શેર કરજો તમે જોઈ શકો છો કે આપણો પુલાવ નીચેથી પણ ચોટ્યો નથી તો પ્લીઝ મેં તમને કમ્પ્લેટ માપથી મા રેસીપી બતાવી છે તો તમે પણ આ રીતથી બનાવજો અને એન્જોય કરો